આ વિડીયોમાં આપણે બહુ જ સુંદર મલ્ટીપર્પઝ સ્લિંગ બેગ બનાવવાનું શીખીશું. જ્યારે તમારી પાસે એક આકર્ષક બેગ હોય જે તમારી શાનમાં ચાર ચાંદ લગાવી દે અને જેમાં તમે કેટલોય શોપિંગનો સામાન રાખી શકો, ત્યારે પ્લાસ્ટિકને ના કહેવાનું કેટલું સહેલું છે, નહીં? તો બનાવીએ એક સુવિધાજનક સુંદર બેગ. તમને જોઈશે એક રંગબેરંગી મજબૂત કાપડ જેનો પાનો 18 ઇંચ હોય અને જે 34 ઇંચ પહોળું હોય. એક સ્લિંગ હેન્ડલ જે સુંદર અને મજબૂત હોય, જે તમારા શોપિંગનો બધો ભાર લઈ શકે, અને ઘણી બધી ક્રાફ્ટ પિન્સ. શરૂ કરીએ. કપડાને પહોળાઈ પ્રમાણે એ રીતે વાળો કે ચત્તી બાજુ અંદરની તરફ આમે સામે હોય. બંને તરફની કિનારને સંરેખિત કરી ક્રાફ્ટ પિન્સથી જોડી દો. ઉપરનો ભાગ ખુલ્લો રાખવાનું ભૂલશો નહીં. હવે કપડાને મશીન પર સીવવા લાગો. સ્ટિચ પેટર્ન સિલેક્ટરને એ પર અને સ્ટિચ લેન્થને 2-3 ની વચ્ચે રાખો. હવે સીવવાનું શરૂ કરીએ. બંને છેડાને રિવર્સ સ્ટિચ લેવરથી જોડવાનું ધ્યાનમાં રાખો. પિન લગાવેલા ભાગને કિનારથી પૂરું સીવી લો. હવે દોરો કાપી લો અને સીવેલી સાઈડની પિન્સ કાઢી લો. હવે આ જ રીતે બીજી બાજુ પણ સીવી લો. હવે સીવાયેલી સાઈડ્સની કિનાર પર ઓવરએચ સ્ટિચનો ઉપયોગ કરો. આના માટે સ્ટિચ પેટર્ન સિલેક્ટરને સી પર અને સ્ટિચ લેન્થને 1 પર રાખો. હવે કપડાને ફૂટની નીચે બરાબર વચમાં રાખો જેથી સોયના કાણા સ્પષ્ટ દેખાય. સોય કપડાની કિનાર સુધી બરાબર ચાલી રહી છે કે નહીં એ ચેક કરવા માટે બેલેન્સ વ્હીલ હાથથી ફેરવો. હવે ધ્યાનથી આ કાચી કિનાર પર મજબૂત સિલાઈ કરો. કપડું કાઢીને બંને તરફના વધારાના દોરા કાઢી નાખો. જો કોઈ દોરા કિનારથી નીકળી રહ્યા હોય તો એને પણ કાપી નાખો. આનાથી કિનારને સરસ ફિનિશિંગ મળશે. હવે ઉપરની કિનારને વાળી હેન્ડલ લગાવવાનું છે. એક તરફથી વાળવાનું શરૂ કરો. પહેલા 5 ઇંચ અને એની ઉપર 1/2 ઇંચ વાળો. આની અંદર સ્લિંગ બેગનું હેન્ડલ ખોસી વાળી દો અને પિન્સથી બધા લેયર્સ એકસાથે જોડી દો. આ રીતે બીજા છેડા સુધી કપડું વાળતા જાઓ અને પિન્સ લગાવતા જાઓ. ધ્યાન રાખો કે બેગના હેન્ડલમાં કોઈ ચૂણ ના પડે. હવે હેન્ડલનો બીજો છેડો પણ જોડી દો. જ્યારે બધેથી વાળી પિન્સ લગાવી દીધી હોય, તમે સીવવા માટે તૈયાર છો. સ્ટિચ પેટર્ન સિલેક્ટરને એ પર અને સ્ટિચ લેન્થને 2-3 ની વચ્ચે રાખો. હવે કિનાર પર સીવવાનું શરૂ કરો. અને હા, પિન્સ કાઢવાનું ભૂલશો નહીં. હેન્ડલને વધુ ટીકાઉ અને મજબૂત બનાવવા માટે એને એકવાર ફરી બરાબર ફોલ્ડની પાસે આ રીતે સીવો. હવે સીવેલા ભાગ પર ઇસ્ત્રી ફેરવો અને અંદરની સાઈડ બહાર પલટાવી બેગને ચત્તી કરો. ખૂણા કાઢી સરખા કરો.
તમે પોતાની નવી એન્વાયરમેન્ટ ફ્રેન્ડલી બેગનો ઉપયોગ નિસંકોચ કરી શકો છો. તો હવે બેગ્સ બનાવો અને મિત્રો તથા સંબંધીઓને ભેટ આપો. પર્યાવરણને માટે આ તમારું નાનું પગલું હશે અને આ માટે તમે જરૂર બહુ જ પ્રશંસા મેળવશો.